પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 1 મે સ્થાપના દિવસ ગુજરાતનો ડીસા હિંમતનગરમાં જનસભા કરશે. 2 મે આણંદ વઢવાણ અને જૂનાગઢમાં સભા. 2 મે જામનગરમાં પણ પ્રધાનમંત્રીની સભા છે. લોકસભાની 16 બેઠકો માટે પ્રધાનમંત્રી જનજાગૃતિ પ્રચાર કરશે. ઉત્તર, સૌરાષ્ટ્ર, દક્ષિણ તો ગુજરાતના તમામ ઝોનમાં પ્રધાનમંત્રી સભા કરશે. 1 મે ડીસા અને હિંમતનગરમાં જનસભા. 2 તારીખે આણંદ, વઢવાણ અને જૂનાગઢ, અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં જામનગરમાં. હિતલ અમારી સાથે જોડે. હિતલ, લગભગ ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી સભા કરી રહ્યા છે. ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રીનો 1 અને 2 મેનો જે કાર્યક્રમ આવ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં સભા અને મિટિંગો કરવાનો આખો શિડ્યુલ સામે આવ્યો છે. હજુ પણ આ શિડ્યુલમાં ફેરફાર થઈ શકે, કારણ કે આદિવાસી જે વ્યક્તિઓ છે તેનો પણ સમાવેશ કરવાની હલચલ ચાલી રહી છે, એ અંતર્ગત સમાપ્ત થશે. પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો ખાસ કરીને જે વિસ્તારમાં ભાજપને અહીંથી પ્રદેશ ભાજપ દ્વારા જે સપોર્ટ પીએમઓમાં આપવામાં એના રિપોર્ટમાં આધારે જે જગ્યાએ વધારે જોર આપવાનું છે એ જગ્યાએ પ્રધાનમંત્રીનો પ્રવાસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે આ જગ્યાએ દરેક જગ્યાએ સભાઓ અને મિટિંગો કરવા ઉપરાંત અનેક સમાજો સાથે પણ પ્રધાનમંત્રી મળવાના છે. એ બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે એ પ્રકારની જાણકારી મળી રહી છે. જી બિલકુલ. હિતલ, એક સવાલ છે કે ટ્રાઇબલ વિસ્તારો ખાસ કરીને સભાઓ થતી હોય છે, આ વખતે કોઈ આયોજન છે? કારણ કે જે આંકડો આવ્યો છે ઉત્તર અને સૌરાષ્ટ્ર ટ્રાઇબલ વિસ્તારમાં કોઈ સભાનું ખબર છે? જી જનક, ચોક્કસ એવું થઈ જાય, કારણ કે જે અગાઉ નિર્ધારિત કરવામાં આવ્યું હતું એ પ્રમાણે જોવા જઈએ તો દાહોદ અને પંચમહાલમાં પ્રધાનમંત્રીની સભાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હજુ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોડિફાઈડ થાય અથવા ફેરફાર થોડોક થઈ શકે છે એવી પ્રબળ શક્યતા છે. અને પંચમહાલ દાહોદમાં પણ ગુજરાતના સ્થાપના દિને તેઓ સભા કરવાનું આયોજન અગાઉ નક્કી થયું હતું, હવે એમાં ફેરફાર કરીને 1 તારીખે 2 તારીખે ક્યારે ગોઠવાય છે પ્રધાનમંત્રીનો જનજાગૃતિ પ્રચાર છે. 6 જનસભામાં 16 લોકસભા, 6 સભા અને 16 લોકસભાને પ્રધાનમંત્રી આવરી રહેશે. બિલકુલ, 1 મે અને 2 મે જનજાગૃતિ તેમનો પ્રચાર પ્રસાર રહેશે, કેમ કે લોકસભાની ચૂંટણી છે અને તેનાથી પણ વધારે લોક લાડીલા માદરે વતન આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માદરે વતન આવી રહ્યા હોય ત્યારે ગુજરાતના લોકોમાં પણ એક રીતે એનો ઉત્સાહ જોવા મળશે. એટલે રાહ જોઈને બેઠા છે કે ક્યારે 1 મે આવે અને 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ, અને તે દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રચાર પ્રસારમાં કયા શબ્દોનો ઉપયોગ કરે છે તેના પર પણ સૌકોની નજર રહેશે. બિલકુલ, ઉત્તર ગુજરાતથી શરૂઆત થઈ રહી છે. સાબરકાંઠા અને ડીસા એટલે કે બનાસકાંઠા, બંને જિલ્લા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો બંને જગ્યા પર પ્રધાનમંત્રી સભા કરવાના છે.